બોડેલી ખાતે હઝરત ઇમામ હુસેનની યાદમાં રોશનની યંગ સર્કલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 131 યુનિટ રક્તદાન કરાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના સંગમ હોસ્પિટલમાં હિન્દુ બ્લડ બેંકના સહયોગથી અને રોશની યંગ સર્કલ દ્વારા ત્રીજું વાર્ષિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 131 યુનિટ રક્તદાન થયું હતું. હઝરત ઇમામ હુસેનની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં બોડેલીના તમામ ધર્મના યુવાનોએ ઉત્સાહભેર પોતાના રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. પોતાના રક્તદાન કરી બીજા કોઈની જિંદગી બચે તે હેતુથી બોડેલીના યુવાનો એકતાપૂર્વક કેમ્પમાં ભાગ લીધો હતો, જેથી સંગમ હોસ્પિટલ અને હિન્દુ બ્લડ બેંકના તબીબોએ રોશની યંગ સર્કલ કમિટીના આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ બોડેલી હિન્દુ બ્લડ બેંક ખાતે રોશની યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં મોહરમ માસ ચાલી રહ્યો હોય, કરબલાના મહાન શહીદ ઇમામ હુસેનની યાદમાં દર વર્ષ આ કાર્યક્રમ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના ધ્યાનમાં લઈને લોહીની વધુ જરૂર પડતી હોવાથી મોટા પાયે આ કાર્યક્રમને કરવામાં આવ્યું હતું ને બોડેલીના તમામ યુવાનો ધર્મ જાતના ભેદભાવ વગર આ બ્લડ કેમ્પને આયોજનમાં વધુથી વધુ મોટી સંખ્યામાં રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. રોશની યંગ સર્કલ કમિટી તમામ રક્તદાતાઓનું આભાર વ્યક્ત કરે છે.